ஓம்காரமிந்துசயுக்தயந்தியோகிநாமதமோஷதோசேகாராய நமோ நம மங்கிணம் பகவான் மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமாசுமரிசாராய் சுவாமம் பூத்தியாசாஸ்தி சுவாய் பவாய சர்வாதா नए राय तुम उस भवन को ही नानी कसाय भावन वा स्वयं अपन न सोते न कारगुते भावान कदी राग में श्रीमो अगर कसाय भाव निज विषय ज्ञानी स्वयं करतो न थी तिथि के प्रकार तो कारग न ठीका यथो जीवो कयो तेवो वस्तु स्वभाव आत्मा नो स्वभाव ज्ञान ने आनंद एना राग ने द्वेष ने विकार एना स्वभाव मन थी एनो तिकाली स्वभाव तो ज्ञान आनंद शुद्ध परम परिणाम ज्ञायक भाव यो जी वस्तु नो स्वभाव ज्ञान ने आनंद यो जी आत्मा नो स्वभाव एने जानतो वस्तु स्वभाव एटले वस्तु एटले आत्मा एनो स्वभाव एटले ज्ञान ने आनंद ज्ञान ने आनंद ये वस्तु आत्मा नो ये स्वभाव एम धर्मी जानतो छे जानतो ज्ञानी धर्म की शुरुआत आए थे थाय आ देह थी भिन्न भगवान पुण्य पापना विकल्प राग एना स्वाद थी पण भिन्न चीज छे एना स्वभाव ज्ञान ने आनंद एना स्वाद ने जानतो स्वाद तो जीव एने ज्ञानी कही एने धर्मी आत्मा वस्तु जे धर्मी एनो जे ज्ञान ने आनंद एवो धर्म जे स्वभाव ई वस्तु स्वभाव एने जानतो संयोग ने राग ने पर्याय ने न जानतो एम नक्की करतो एने न जानतो एटले आने जानतो ज्ञान ने आनंद जेनो स्वरूप छे जे वस्तु नो स्वभाव वस्तु छे प्रभु आत्मा एमा वसेला स्वभाव रहेला ज्ञान ने आनंद ने ईश्वरता विगेरे ज्ञान आनंद स्वभाव एनो छे एने जानतो એને જાણતો જ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવથી તું થતો નથી પોતે શુદ્ધ સ્વભાવ જે જ્ઞાન ને આનંદ છે તેમાંથી ધર્મી એને કહીએ જ્ઞાની એને કહીએ धर्म ने शुरुआत करना एने कही कि जी पोता शुद्ध स्वभाव ज्ञानानंद थी चूं थत नहीं
હા એ વાળી વાત છે. આમાં ધર્મી ને કરવું શું, કરવાનું એ વસ્તુ જે છે, આત્મા તત્વ છે, પદાર્થ છે, અસ્થિ અસ્થિ તત્વ છે, હોવા વાળો ભાવ વાળો તત્વ સ્વભાવ છે, એનો સ્વભાવ જ્ઞાન ને આનંદ છે. એ જ્ઞાન ને આનંદ ને જાણવું અને જ્ઞાન ને આનંદ ને વેદવું એ જાણવાનો અર્થ છે. જાણતો એટલે વેદતો, જેની વાત સમારી વસ્તુ યથોક્ત ભગવાન સર્વજ્ઞ કહી એવી આ ચીજ અંદર ચિદાનંદ પ્રભુ જેમાં અતિન્દ્રિય આનંદનો રસ ભર્યો છે, એથી ધર્મી એ અતિન્દ્રિય આનંદના રસના સ્વાદમાં બીજાની રાગાદીની ક્રિયા એ કરતો નથી. રાગાદીની ક્રિયા રાગાદી થાય ખરો, પણ તેનો તે કરતા થતો નથી. સમજાય છે? કાંઈ વસ્તુ સ્વભાવને જાણતો યથોક્ત એટલે જેવો કયો ભગવાને તેવો અનુભવતો અતિન્દ્રિય આનંદને જ્ઞાન સ્વરૂપ છે પ્રભુ. જેવા અતિન્દ્રિય આનંદનો સ્વાદ લેતો, અતિન્દ્રિય આનંદને વેદતો, આવો ધર્મ માનશે નહીં આવી વાત. વસ્તુ સ્વભાવને અનુભવતો જાણતો એટલે અનુભવતો. ભગવાન આત્મા પ્રજ્ઞા બ્રહ્મ ને આનંદ, બ્રહ્મ એટલે આનંદ, પ્રજ્ઞા એટલે જ્ઞાન ને આનંદ. એ જ્ઞાન ને આનંદ જેનું સ્વીકારી સ્વરૂપ એવા વસ્તુ સ્વભાવને, વસ્તુ સ્વભાવને અનુભવતો એ અતિન્દ્રિય આનંદને વેદતો, અતિન્દ્રિય આનંદ જે વસ્તુનો સ્વભાવ તેને અનુભવતો, તેના સ્વાદમાં મગ્ન રહેતો, જ્ઞાની શુદ્ધ સ્વભાવથી તું થતો નથી. આકરના ગાંગડા ઉપર છોકરાઓને નાખે થાળીમાં, ગાંગડા એડે તે પ્રાર્થના ફૂંકે અડે ને મેર ન દે છતી પાણી જેવું થાય એમાં માખી ચોંટે, આકરના સ્વાદમાં ફોંટે અને પછી છોકરો લેવા જાય તો પાંખો દબાય તો છૂટે નહીં, તો ઉખડે ન્યાથી તો નહીં. કેમ કે આકરનો સ્વાદ છે. એમ આ ભગવાન આત્મા રે એક વીડી પીવે ત્યાં એ લઈ જાય ગ્રાણી બસા, પતરેલાના શું કહેવાય ભજીયા કે
સૂર્યમાનો લાડવા કે મળે ત્યાં નથી જતા. અરે પ્રભુ, એ તો માટીના સ્વાદ છે. અરે અંદર રાગ થાય એ પણ દુઃખનો સ્વાદ, અને વસ્તુના સ્વભાવથી વિરુદ્ધ ભાવ ભાવ એના સ્વાદના, એને આત્માનો સ્વાદની ખબર પડતી નથી. અને આત્માના સ્વાદની આગળ એ વસ્તુના સ્વભાવથી તું થતો નથી. માખી એ હાકર ઉપર બેઠી ઉડતી નથી સ્વાદમાં. એમ આત્મા આપેન્દ્રિય આનંદ એને અતિન્દ્રિય આનંદ ને લેતો, ચૂસતો, સ્વાદ લેતો સમ્યક દર્શનમાં. હા હા, સ્વરૂપથી ચૂત થતો નથી. પોતાના આનંદના સ્વભાવના સ્વાદથી ચૂત થતો નથી. એના સ્વાદ આગળ રાગનો સ્વાદ એને દુઃખ રૂપને આકુળતા લાગે છે. હા હા, જેથી તે ધર્મી જીવ પોતાના સ્વભાવના સ્વાદથી ચૂત થતો નથી. તેથી રાગ દ્વેષમોહાદિ ભાવો રૂપ પુણ્યને પાપના ભાવ, શુભ શુભ ભાવ કે ભ્રમણા એવા ભાવ રૂપે પોતાની મેળે પરણતો નથી. એમ કે આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ, તેના અસ્તિત્વના સ્વાદની આગો એને પોતાની મેળાઈ એ રાગ ને દ્વેષ પણ પ્રણમતો નથી. જ્યાં આતિન્દ્રિય આનંદના પરિણામના સ્વાદમાં આવ્યો એ પોતાની મેળાએ સ્વતઃ સુખરૂપ બુદ્ધિ છોડીને રાગ ને પુણ્ય પાપના ભાવ પણ એમ પ્રણમતો નથી. આવું છે. અરે જન્મ મરણ ભયતા રમજી કહ્યું છે ને કે આમ કુતરા ફેર મરી ગયા બીજા જુવાન લટ જેવા કેના યુવાન દારૂ હશે ખટારો લાઈ સબ કચરાઈ જાય. અને રાગ થી હું રાગ વિનાની ચીજ ની ખબર ન મળે કે રાગ ને દેહ માં બિહાઈ ગયા અને દેહ છૂટે તો એવા ધ્યાન ગયો મમતા એવા દેહ માં જન્મે. અહીં કે છે કે ધર્મી જીવ એવો, ધર્મી એવો જે આત્મા, એનો ધર્મ એવો જે જ્ઞાન, આનંદ, ઈશ્વરતા, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, એના સ્વાદને લેતો પોતાના સ્વરૂપથી ચૂત થતો નથી. એથી તે પોતાના સ્વરૂપથી વિરુદ્ધ એવા રાગ દ્વેષ રૂપે થતો નથી. આવી વાત છે ભાઈ. તેથી તે રાગ દ્વેષ મોહ આદિ ભાવ રૂપે પોતાની મેળાએ પ્રણમતો નથી, પોતાના સ્વભાવમાંથી ખસતો નથી. તેથી પોતાની મેળાએ રાગ રૂપે થતો નથી.
અને પરવડી પણ પ્રણમાવાતો નથી. આ અમથું પરવડી પ્રણમાવાતો તો છે નહીં, પણ અહીં પોતે પોતાવળી થતો નથી, તેથી પરવડી થતો નથી. જન્મ મરણમાં રહીત, દુનિયાના સ્વાદમાં, વિષયના સ્વાદમાં, માનના સ્વાદમાં, આબરૂના સ્વાદમાં, પૈસાના ઢગલા થતા હોય કરોડોના ત્યાં, એની મીઠાશના અભિમાનમાં સ્વરૂપથી ચૂત થઈ ગયો છે. વરને પોતાના સ્વભાવની અતિશયતાથી છોડી અને બીજી ચીજોની જેને અતિશયતા, વિશેષતા, વિસ્મયતા જેને ભાસે છે, એ સ્વરૂપથી ચૂત થયો છે. અને એ અજ્ઞાન ને રાજદેશ પણ થાય છે. જ્ઞાની ધર્મી સ્વભાવમાંથી ચૂત થતો નથી એવો ભગવાન ચૈતન ચિંતામણી રતન, આ છે હું રતન, એની આગળ હવે કાંકરાની કિંમત છે. ભગવાન આત્મા ચૈતન ચિંતામણી રતન અતિન્દ્રિય આનંદનો સાગર, જેનો સ્વભાવ તેને હદ છે, તેને મર્યાદા છે. ભગવાન આત્માનો સ્વભાવ અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય શાંતિ, એવા સ્વભાવની હદ નહીં, મર્યાદા નહીં, પરિમિતતા નહીં. જેનો સ્વભાવ એને હદ છે, એવો બેહદ સ્વભાવ ભગવાન આત્મા, એ સ્વાદનો રસીલો જીવ. એને રાગનો રસ પણ પોતે તો પ્રણમતો નથી, પણ બીજા વળી પ્રણમાવાતો નથી, પ્રણમતો નથી બીજા વળી પ્રણમાવે છે. આમ તો એ બીજા વળી કઈ પ્રણમાતો નથી, પણ અહીં સીધી કહું છે. આવો ધર્મ, જૈન ધર્મ આવો, એટલે કે એક દયા પાવો, એક નિરી દયા પાવો, વ્રત કરો, અપા કરો, બાપુ ભગવાન એ બધી ક્રિયાઓ રાગ છે, એ દુઃખ છે, એ આકુળતા છે. ભગવાન તો અણાકુળ આનંદનો સાગર, એના જેને સ્વાદ આવ્યા, એને રાગનો સ્વાદ પોતે તો પોતાની લડાઈ કરતો નથી, બીજો કાઢી શકતો નથી, એને રાગનો સ્વાદ જ આવતો નથી. રાગ આવે એને દુઃખરૂપ જાણીને એને છોડે છે. આવો ધર્મ. ઈચ્છા નહીં પડી કે હું તક તો સુધી કરણ શક્તિ ભૂતવાયણ ને કરીને સમય થઈ જશે. બાપુ સામાયિક અલૌકિક બાપુ છે ભાઈ, સામાયિકમાં તો આત્માના આનંદનો સ્વાદ આવે, ક્ષમતાનો સ્વાદ આવે. પણ ક્ષમતા પોતેથી જ સ્વાદ સ્વરૂપ, એને જેને જાણી નથી, જોઈ નથી, અનુભવી નથી, એને એનો સ્વાદ ક્યાંથી આવે? એ સામાયિકના નામમાં બેઠો હોય તો એ રાગની આકુરતાને વેઠતો હોય છે. એ પરબડે પ્રણમાવાતો નથી, માટે સંકૃત કરણે જ્ઞાન ભાવ સ્વરૂપ જ્ઞાની, શંકુ ઉત્કિરણ એટલે શાશ્વત,
भगवान अंदर शाश्वत वस्तु नित्य वस्तु एवं नित्य वस्तु शाश्वत एक न्याय भाव स्वरूप एक न्याय भाव स्वरूप से जानक स्वभाव एक रूप जानक त्रिका स्वभाव एने ज्ञानी राग विष्णुवादी भावों करता छे एक न्याय स्वरूप ज्ञानी बहु गाथा माटे शाश्वत एक न्याय भाव स्वरूप ज्ञानी जानंद स्वभाव एवो नित्य प्रभु आत्मा एवो जे धर्मी ज्ञानी ये राजवेशमोवादी भावों न करता छे ये राजवेश ना परिणाम थाय एनो ये करता नथी एनो ये रचनार नथी एनो ये कर्तव्य नथी तेनो ये कार्य नथी हरी बात छे धर्मी ना आनंद ना स्वाद ना कार्य आगे राग नो कार्य नो नथी धर्मी ने तो अतिन्द्रिय ज्ञाय भाव एक स्वभाव रूप भाव जेने दृष्टि में आयो एना कार्य में तो ज्ञाता दृष्टा ने आनंद एना कार्य होय छे एनु कार्य राग ने पुण्य पाप ना परिणाम ये एनु कर्तव्य नथी आखरी वात छे भाई धर्म एवी चीज छे अत्यारे तो साधारण थई थयुं एक जात्रा करे त्यां थई गयो धर्म गिरनार ज्ञान पालिका ने ज्ञान एवी तो अनंत वार कर्यो सांभळने अनंत वार जात्रा करीने अनंत वार दयाओं पाळीने अनंत वार व्रत पाळ्या अनंत वार भक्ति करी ए बधो राग छे એ રાગ અહિયાનો ભગવાન અંદર જે ચિદાનંદ પ્રભુ છે એના સ્વભાવનું જેને જ્ઞાન નથી એ રાગનો કરતા થઈ અને મિથ્યાતને સેવે છે સમજાય છે આ ચાર લીટીમાં આટલું ભરી ગયો એવો નિયમ છે ધર્મી એને કહીએ કે ભલે 8 વર્ષની બાળિકા હોય શરીર પણ જેણે આત્મા આનંદનો નાદ પ્રભુ ચૈતન્યનું ભાન જેણે કર્યું છે જેણે આત્મા જ્ઞાયક સ્વભાવને જાણ્યો અનુભવ્યો છે એ જ્ઞાયકના સ્વાદ આગળ એને રાજદેશને મોહનો એ કર્તવ્ય એનું છે નહીં એનું કર્તવ્ય તો જાણવું દેખવું ને આનંદ એનું કર્તવ્ય છે સમજાણું કઈ જેની વાતો છે ભાઈ મારો બાર માં કૂદકામ આવ્યો આ કરું આ કરું રાગરા તૈણા સ્તુતિઓ કરીને ભક્તિઓ કરીને 5-5 લાખ ખર્ચ્યા માટે ધર્મ થઈ જાય ધર્મ ધર્મ એમાં નથી ભગવાન અંદર સચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ ત્રિલોકના જ્ઞેશ્વર દેવે સાત શાશ્વત સંકુત કિરણ કોમ શાશ્વત એવો એ વિનાયક સ્વભાવ રૂપ પ્રભુ એને ભગવાને આત્મા કહ્યો એને જેણે જોયો ને જાણ્યો ને અનુભવ્યો એના સ્વાદ આગળ રાગના સ્વાદને લેતો નથી રાગ આવે છે તેને એ જાણે છે આવી વાત છે જન્મ મરણ મૂકવાની ધર્મની રીત આવી છે બાપા આત્મા જ્ઞાની થયો ત્યારે
આ દેહ તો માટી છે, ધૂળ છે, અંદર ક્રમ છે, જળ છે. દયાદાન વ્રત ભક્તિ ના પરિણામ થાય તે વિકાર ને રાગ ને દુઃખ છે. એનાથી આત્મા ભિન્ન છે એમ જ્ઞાની થયો ત્યારે પોતાના સ્વરૂપ ને શુદ્ધ ચૈતન્ય આનંદ કંદ અતિન્દ્રિય આનંદ નો દોળ અતિન્દ્રિય જ્ઞાન નો પિંડ એવું જે આત્મા તેનું જેને જ્ઞાન થયું ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો. કે આત્મા પોતે તો શુદ્ધ જ છે, વસ્તુ પોતે શુદ્ધ છે, ત્રિકાળ નિરાવરણ છે, ત્રિકાળ એક અખંડ સ્વરૂપ છે, શુદ્ધ પરમ પરિણામિક ભાવ રૂપ એવું નિજ પરમાત્મા દ્રવ્ય અખંડ છે. એ આત્મા પોતે શુદ્ધ જ છે એમ જાણ્યો, વસ્તુનો એવો સવાલ જાણ્યો કે આત્મા તો શુદ્ધ પવિત્ર પવિત્ર નો પિંડ છે. તો એકલા પવિત્ર ના અનંત ગુણો પવિત્રતા પિંડ પડ્યા છે. એવો જાણો કે દ્રઢ દ્રષ્ટિ અપરિણમન સ્વરૂપ છે. શું કીધું કે વસ્તુ છે એવી દ્રષ્ટિ જોઈએ તો તેમાં પરિણમન બદલવું એમાં છે નહીં, એ તો ધ્રુવ 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 ભગવાન નિત્ય પ્રભુ કાયમ એક રૂપ છે. દ્રષ્ટિનો જે સંન્યક દર્શન નો વિષય, સંન્યક દર્શન જે પ્રથમ ધર્મ એનો વિષય તે દ્રવ્ય, તે દ્રવ્ય દ્રષ્ટિએ તો એક રૂપ ટિકાળ છે. એ દ્રવ્ય છે એ પરણમતું નથી, પરણમે છે તે પર્યાય છે, પલટે છે બદલે છે એ પર્યાય છે, નહીં બદલતું નહીં પલટતું એ દ્રવ્ય વસ્તુ જે ટિકાળ એક રૂપ છે. આવો ક્યાં નહીં ધર્મ કાઢ્યો કોઈ એ કેટલા એમ કે છે કોંગ્રેસ વાળા નવું કાઢ્યું. અરે પ્રભુ અનાદિ નો મારે પ્રભુ નો આ છે ભાઈ. સિમંદર ભગવાન વર્તમાન બિરાજે છે ત્યાં આ વાત કરી રહ્યા છે ને એ વાત અહીં આવી છે. અહીં તો જરીક યાત્રા કરી, ભક્તિ કરી, પૂજા કરી, વ્રત પાયા, શરીરથી બ્રહ્મચર્ય પાયા થઈ ગયો, ધર્મ મળ્યો. ધર્મ નથી આ બધે. અતિન્દ્રિય આનંદ નો નાથ એવું દ્રવ્ય દ્રષ્ટિ તો પરિણમન જ નથી, જેમાં પર વસ્તુ તો એમાં નથી. દેવગુરુ શાસ્ત્ર એ દ્રવ્યમાં તો નથી, પર્યાયમાં નથી. દેવગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ પરિવાર કઈ પર્યાયમાં નથી. એ પર્યાયમાં એ નથી, પણ પર્યાયમાં રાગ દ્વેષ ને પલટન છે, પણ એ પરણમન છે એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. આવી ઠીક આમાં નવરાત્રી ને ક્યારે આ હોળી બાર ની એમાં 5-5 લાખ ભેગા થાય એટલે જાણે હલવાઈ ગયા નથી. ધૂળમાં નથી એ. દ્રવ્ય દ્રષ્ટિએ ભગવાન આત્માના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં રાગ દ્વેષ તો નથી,
પર વસ્તુ તો નથી પણ તેમાં પરિણામ એ નથી. હા 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 હા, એ દ્રવ્ય છે તે દ્રષ્ટિનો વિષય છે. હા હા, સમજાણું કાંઈ. આ બહારની વસ્તુની વાંસુમાં જીવન સાજા જાય છે. હા હા, અને મરીને પાછા ક્યાંના ક્યાંય અવતરશે. હા હા, જે વંટોળિયાના તરણા ઉડીને ક્યાં પડશે એમ, જ્યાં આત્માના ભાન નથી મિથ્યાત્મા પ્રજા છે, એ મિથ્યાત્મા વંટોળી ક્યાં ચોરાસીના અવતારમાં અવતરશે. આય કહે છે, પ્રભુ એક વાર સાંભળ વાત, તારો જે આત્મા છે વસ્તુ ત્રિકાળી કે દ્રવ્ય, જેને કહીએ દ્રવ્ય એટલે વસ્તુ. હા હા હા, એ વસ્તુમાં તો આ પલટન પર્યાય પરમે છે તે એનામાં નથી, તો પછી બીજી ચીજ તો ક્યાં રહી? રાગ ને દ્વેષ ને દયા ને દાન ના પરિણામ એ તો પર્યાયમાં છે, વસ્તુમાં એ છે નહીં. સમજાય? હું છે હો. અરે આવા ટાણા ક્યારે મળે ભાઈ? મનુષ્ય પણ લિખાઈ છે, એ ક્યાં જઈને અવતરશે એના ઠેકાણાથી ભાઈ? પાછા મનુષ્ય પણ ક્યારે પામશે? હા હા, દ્રવ્ય દ્રષ્ટિએ. હા છે, દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય એટલે પૈસો નહીં. હોય એક જણે એમ કેતો હતો, દ્રવ્ય દ્રષ્ટિ એટલે સંકિત દ્રષ્ટિ. આપણે ત્યાં હતો ને એ આવ્યો થયો સાનો માણી છું, આ દ્રવ્ય દ્રષ્ટિ એટલે સમય દ્રષ્ટિ. એ ક્યાં બધા પૈસા વાળા બહુ આવે, નાના ભાઈ બધા કરોડો પતિ જેના હગા, આ બધા પૈસા વાળા સમજી દઈશું. અરે જૈન માં જૈન ના એને હજી દ્રવ્ય દ્રષ્ટિ કોને કેવી એની ખબર મળશે. દ્રવ્ય એટલે પૈસો ધૂળ. હા, એ તો દ્રવ્ય એટલે આત્મા જે ટીકાળી નિત્યાનંદ પ્રભુ, આદિ અંત વિનાનો અનાદિ અનંત નિત્યાનંદ, જેમાં પરિણમન બદલવું પણ જેમાં નથી. જેમાં પર્યાય નો પણ નાસ્તી અભાવ છે. હા હા હા, એમાં સંસાર ને બહારની ચીજ નો તો અભાવ છે, પણ પર્યાય નિર્મળ હોય એની પર્યાય નો પણ દ્રવ્યમાં અભાવ છે. હા હા હા, આવું આવું ધર્મ ક્યાંથી? ભક્તિ કરો તું દેવ ગુરુ ની, બીજા કઈ દાન કરો, બસ મોટો દાન આપો લાગતો એટલા બદલે. અમે એ પણ દાન માં શું છે? દાન તો આ દાન તો આ છે, અતિન્દ્રિય આનંદ નો નાથ એમાં સંપ્રદાય નામનો ગુણ પડ્યો છે. આત્મામાં એક સંપ્રદાય નામનો ગુણ છે, એ દ્રવ્ય સ્વભાવ છે તે. એનો આશ્રય કરતા જે નિર્મળ પર્યાય થાય પોતે રાખે તે દાન છે. હા, એ તો આ વાત છે. ભભૂત મને હવાના ખેતા જાણે છે, અમદાવાદ માં શું જાણે છે, ત્યાં એના બેંગ્લોર માં ના ખેતા મંદિર બનાવ્યું એમાં ભભૂત બાલકાને ગયા છે બપોરે આવશે. આઠ લાખ નું મંદિર નામ હવાલા તમને આવ્યા આમાં. અરે ક્રોડ આપે કે 5 કરોડ આપે, ત્યાં ધર્મ ક્યાં છે? હા હા હા, આને 1 લાખ રૂપિયા આવ્યા હતા પેલા, આવ્યા હતા ખબરમાં બીજા આવ્યા. હા હા, પણ છે ક્યાંથી આપે? એમાં આત્મામાં છે ને, આપે લે કોણ?
आए तो भगवान शुद्ध स्वरूप नो ग्रहण अने राग नो त्याग के पण पर्याय मां छे। वस्तु मां ग्रहण त्यागी काय नथी, वस्तु तो वस्तु टिकाव छे। नित्यानंद प्रभु अनादि आनंद, अनादि नो छे, अनंत काल रहनारो छे। जेमा द्रव्य एटले वस्तु थी जोईए तो तेमा परणवू बदलवू थी एमा छे नहीं। એમાં ભાઈ આ શરીર ને વાણી ને મન ને આ બધા ધૂળ ને એ તો એની પર્યાયમાં નથી। એની પર્યાયમાં શરીર, કર્મ, પરદ્રવ, દેવગુરુ, શાસ્ત્ર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ, એની પર્યાયમાં એ તો વસ્તુ નથી। એની પર્યાયમાં રાગ ને દ્વેષ ને વિકાર આદિ છે, પણ તે વિકાર આદિ પર્યાય તે દ્રવ્યમાં નથી। અરે દ્રવ દ્રષ્ટિ થઈ સમ્યક દર્શન થયું, એ પણ સમ્યક દર્શન ની પર્યાય પણ દ્રવ્યમાં નથી। આવી ચીજ છે, જુવાન માણસ રોગીને ઉભા થતા હોય, 15-20-25 વર્ષની ઉંમર જુવાન, 5-25 લાખની પેદાશ હોય, હાટીને જાણે ગધેડા થઈ ગયા મોટા, મોટા બળદ ભારના ઉપાર બધા, રાગ ને દ્વેષ આદિ એ અજીવ છે, એ મારા થાય તો હું અજીવ થઈ જાઉં, નિદ્રા થઈ કરવા। એ હું મારામાં નથી, હું તો જીવ ચૈતન સ્વરૂપ, ચૈતન ચિંતામણી રતન, જેની કિંમતું કેવડી પણ વાણીમાં પૂર્ણ કહી શકે નહીં, એવો જે ભગવાન દ્રવ સ્વભાવ, એની દ્રષ્ટિએ, દ્રવ દ્રષ્ટિએ અપરિમાણ સ્વરૂપ છે। એ કહ્યું છું ત્યાંથી એ લોકોને દરરોષિ પ્રકાશમાં આવ્યું છે। કહ્યું અપરિણમન સ્વરૂપ છે, કહ્યું એને નાખ્યું છે તમારે લાલભાઈ દરદર્શી પ્રકાશ સોગા ને એમ અપરિણમન નો આધાર આવ્યો અહીંથી કે ભાઈ દ્રવ છે તો અપરિણમન સ્વરૂપ છે એમાં છે ને એમાં છે વાંચ્યું છે કે નહીં પણ નહીં વાંચ્યું હોય છે ચોપડા વાંચવામાં રસ હોય એવું આમાં રસ ન મળે। દ્રવ દ્રષ્ટિએ શું વાત કરી છે, ભગવાન ધ્રુવ ચૈતન પ્રભુ નિત્ય 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 અનાદિ અનંત નિત્ય, જેની ઉત્પત્તિ નથી, જેનો નાશ નથી, પણ જેમાં પરિણમન નથી, જેમાં પલટવાની દશા પણ જેમાં નથી, એવો નિત્યાનંદ ધ્રુવ ભગવાન, નિત્યાનંદ પ્રભુ આત્મા, એ સમ્યક દર્શન નો વિષય છે। પર્યાય દ્રષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી ત્યારે હવે કે છે કે પર્યાય માં શું થાય છે,
કે પર્યાય દ્રષ્ટિએ એટલે વર્તમાન પરિણામની દ્રષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી ઉપાદાન પોતાનું નિમિત્ત તો પરદ્રવ્ય નિમિત્ત રાગાદી રૂપે પરિણમે છે. પર્યાયમાં રાગ દ્વેષ પુન પાપ દયા રાણપણે પર્યાયને થાય છે. ધર્મ દ્રષ્ટિમાં તો પર્યાય નથી, પણ પર્યાયમાં પરદ્રવ્યનું નિમિત્ત થાય છે પોતાને કારણે. પર્યાયમાં રાગ અને દ્વેષ ને પુણ્ય ને પાપ દયા ને દાન કામ ને ક્રોધ એની પર્યાયમાં થાય છે, પ્રણમે છે, પર્યાયમાં પ્રણમે છે. માટે હવે જ્ઞાની પોતે તે ભાવનો કરતા થતો નથી. કેમ કે જ્યાં દ્રવ દ્રષ્ટિ થઈ જ્ઞાનાનંદ પ્રભુ આત્મા નિધાન જ્યાં જોયા એ નિધાનની દ્રષ્ટિએ રાગદ્વેષ રૂપે પોતે પ્રણમતો નથી. મારો રાગદ્વેષ એમ પ્રણમતો નથી, થાય છે તેને જાણે છે. આવી વાતો છે. અરે જિંદગી ચાલી જાય છે, આયુષ તો ઘટતું જાય છે, મુદત જેટલી દેહની છે મૃત્યુની તે સમયમાં વધારો થવાનો નથી. અમુક જે ચાર દિવસ જાય એટલા મૃત્યુની સમીપ જાય છે, દેહ છૂટવાના મૃત્યુની સમીપ દેહ આવી જાય છે. એમાં કે છે કે પ્રભુ તું એક વાર દ્રવ્યને જોતો દ્રવ્યની માનતો કરું, તારું તત્વ કેવડું ને કેટલું ચિંતામણી રતન પડ્યો છે એને જોતો ખરો. એની દ્રષ્ટિએ જોઈએ તો એમાં પર્યાય નથી. હવે પર્યાય છે એ પરદ્રવ્યના નિમિત્તે રાગદ્વેષપણે હો, પણ તે ભાવનો કરતા જ્ઞાની થતો નથી. એ રાગ થાય છે, રાગ આવે છે, રાગ હોય છે, પણ તેને પોતાના જ્ઞાનમાં રહી અને રાગ છે માટે જાણે છે એમ નહીં, જ્ઞાનમાં રહી અને જ્ઞાનનો સ્વપર પ્રકાશ સ્વભાવ છે તેથી તે રાગને જાણે છે એમ વ્યવહારથી કહેવામાં. આવું સ્વરૂપ અરે સાંભળવા મળે નહીં, મનુષ્ય દેહ જાયલો જાય છે. એટલા તો જુવાન માણસો બચારા ઉડી જાય છે. નાની નાની બાયું છે નહીં ઉંમર જે દેવર અને બાયું પણ ઉડી જાય ખરાક જઈને, કઈક રોગ થયો ને કઈક આ ઉલટી થઈ ને કઈક આમ છે. પણ એ તો દેહ નાશ થાય છે, અંદર ભગવાન ક્યાં નાશ થાય છે? ભગવાન તો નિત્યાનંદ પ્રભુ છે અંદર. એની દ્રષ્ટિ કર તો પર્યાયમાં રાજદ્વેષ થાય તેનો કરતા નહીં થતા જાણનાર રહી છે એમ કે છે. ઘરનો કરતા તો નહીં આ વેપાર હીરા માણિક નો, હીરા માણિક પણ એ તો પરણતો નથી. રાગ ને દ્વેષ પણ એ પરણમે છે. પણ જ્યાં આનંદના સ્વાદ આગળ એ રાગના સ્વાદને આકુળતા જાણીને તેનો કરતા થતો નથી. એ વ્રતના પરિણામ દયાના આવ્યા, ભક્તિના પરિણામ રાગ આવ્યા, તેનો કરતા થતો નથી. પોતાના જ્ઞાનમાં રહી અને તેને અડ્યા વિના પોતે પોતાને પરને જાણે છે. આવું સ્વરૂપ છે. ક્ષણમાં ઉડી જાય છે દેહ, નક્કી કરી નહીં આવે. જો હવે હું મૃત્યુ આવી છો કાલ
એમ તો અમુક કઈ ના આવે. જ્ઞાની પુત્રી હતી, ભાવનો કરતા થતો નથી. ઉદય આવે એમનો જ્ઞાતા છે, જ્ઞાતા જ છે. ધર્મી ની દ્રષ્ટિ દ્રય ઉપર હોવાથી જ્ઞાન ને દર્શન ને આનંદ ને પર્યાય ને પ્રણમતો, એ રાગ ને પ્રણમતો નથી, તેમ રાગ ને જાણનાર રહે છે. આવા વસ્તુ સ્વભાવને અજ્ઞાની જાણતો નથી. હવે હું ઉલટું દેશે, આવા વસ્તુ સ્વભાવને દ્રવ સ્વભાવ વિનાયક મૂર્તિ આનંદ પ્રભુ એટલું અતિન્દ્રિય આનંદનો રસનો દો. નિશુભનું ચોથનું જેમ હોય એમાં અતિન્દ્રિય આનંદનું ચોથનું પ્રભુ ધ્રુવ છે. એવા અતિન્દ્રિય આનંદના સ્વભાવને નહીં જાણતો અજ્ઞાની, એથી તે રાજાદી ભાવોનો કરતા થાય છે. વસ્તુને જાણી નથી તેથી તેનાથી વિરુદ્ધ ભાવનો એ કરતા થાય. મેં રાગ કર્યો, મારે રાગનો ફળ આવશે, એમાંથી કુન બંધાશે, મારે સામગ્રી હારી મળશે, ભવિષ્યમાં સંયોગ મળશે રખડવાના. એની વાત બહુ બાપુ. રાજાદી ભાવોનો કરતા થાય છે એવા અર્થનો આગળની ગાથાની સૂચના એક શ્લોક કહે છે. શ્લોક 177. ઇતિ વસ્તુ સ્વભાવં સમ્ન અજ્ઞાની વેતિ તેન સ રાજાદીનાં આત્રણં કુર્યાત્ અતો ભૂતિ સાર્થ. વસ્તુ સ્વભાવ અજ્ઞાની જાણે, એવો સ્વમ એટલે પોતાના વસ્તુ સ્વભાવ, ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન નો સાગર પ્રભુ. જેમ દરિયો જેમ પાણીથી ભર્યો છે એમ ભગવાન આનંદ ને જ્ઞાન આદિ સ્વભાવથી પૂરણ ભર્યો છે એવા વસ્તુ સ્વભાવને અજ્ઞાની જાણતો નથી, તે તરફ મોઢું કર્યું નથી, એની સન્મુખ થઈને વિમુખ થયો નથી પરથી. સ્વથી વિમુખ થઈને પરથી સન્મુખ થયો છે અનાદિથી. વસ્તુ સ્વભાવ ને અજ્ઞાની, વસ્તુનો સ્વભાવ તો શુદ્ધ ચૈતન રતન. પરમાનંદ નું મણિ મણિ, હીરો મોટો પ્રભુ, દેવ શક્તિ ચૈતન દેવ, એવા ચૈતન દેવ ને નહીં જાણતો. એ સરાગારી આત્મન કુર્યા, તેથી તે રાગારી ભાવોને પોતાના કરે છે. જે જાણવામાં આવ્યું નથી તેને પોતાનું કરે ક્યાંથી? જાણવામાં રાગ ને દ્વેષ આવ્યો તે તેને પોતાના કરે છે. શું કહ્યું જી? ભગવાન ચિદાનંદ મૂર્તિ આનંદ નો નાથ અંદર બિરાજે છે. અતિન્દ્રિય અનંત 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 ગુણોનો સાગર એ જેણે જોયો નથી, જાણ્યો નથી, માન્યો નથી, આદર્યો નથી, એને કઈ રીતે અનુભવે? એનો અજાણ જીવ પછી રાગ ને દ્વેષના ઉપર દ્રષ્ટિ છે એને એ કરે.
पुण्य ने पाप दया ने दान काम ने क्रोध ना परिणाम न करता था कई तो करता तो रचे तो खरो आ स्वरूप है करता पण अनुभव नहीं त्यारे आय करता थाय एटलो भगवान सच्चिदानंद प्रभु एनो आदर छोड़ी ने अनादर करी ने एनामां वस्तुना स्वभावमां नथी एवा पुनने पाप विकार नो आदर ने करी ने तेनो ते करता थाय छे आवी वात छे। हा तो छे आशा कोई आखरी नहीं। ये वस्तु ना पोताना एम शब्द से ने पोताना वस्तु स्वभाव ने अज्ञानी जानतो नथी पोते जे ज्ञानानंद सहजात्म प्रभु अतिंद्रिय आनंद ने मणि देव दीव शक्ति देव तेने तो जाणतो नथी તેથી પામર એવા પુનને પાપના પરિણામ રાખ રાખા એનો એ કરતા થાય છે બાદશાહને ભૂલી જઈને રાખનો કરતા થાય છે। હા હા હું ક્યાં ન્યા મુંબઈ સંભળાયું છે ન્યા એ વસ્તુ સ્વભાવ ને નહી જાણતો પોતાના થોડું છે ને એવા પોતાના વસ્તુ સ્વભાવ ને પોતે ભગવાન આનંદ સાગર છે અંદર અતિન્દ્રિય જ્ઞાન ને આનંદ ને અતિન્દ્રિય પ્રભુથી ભરેલો ઈશ્વરથી ભરેલો ભગવાન અનંત ઈશ્વરતા ગુણથી ભરેલો ભગવાન પોતે ઈશ્વર છે આનંદ ગુણનો ઈશ્વર છે એવો જે પોતાનો સ્વભાવ એને અજ્ઞાની જાણતો નથી તેમ સરાગા દિનમાં આત્મ કર્યા તેથી તે આને જાણતો નથી તેથી તે હા પુણ્ય ને પાપ ના પોતાના ભાવને કરે છે પોતાના કરે છે મારા છે માને છે પુણ્યને પાપના ભાવ મલિન ભાવ દુઃખરૂપ ભાવ આકુરતારૂપ ભાવ જે અણાકુર પોતાનો સ્વભાવ છે તેને જાણતો નથી તેથી આકુરતાના ભાવને પોતાના કરે છે। આવો ધર્મ પોંદગઢમાં કહેજો છે આવો ઘણા દિનો છે બાપા અનંત તીર્થંકર અનંત કેવળીઓ કેતા છે ભગવાન તો બિરાજે છે સિમંદર પરમાત્મા એની સભામાં તો કાળા નાગ વાઘ સિંહ ઇન્દ્રો જાય છે। હા બાપુ એ વાત ક્યાં છે સાંભળવા એ કઈ પૈસા લીધે મળે એવી નથી પોતાના સ્વભાવ ને નહી જાણતો અતિન્દ્રિય આનંદ નો સાગર ને અતિન્દ્રિય જ્ઞાન ની મૂર્તિ પ્રભુ ચૈતન હીરલો એવા ચૈતન હીરા ને પોતાના સ્વભાવ ને નહી જાણતો અજ્ઞાની જાણતો નથી તેથી જાણતો નથી તેથી તેમ છે ને તેમ સરાગાદી આત્માનું તેથી તે રાગાદી ને પોતાના કરે છે ક્યાંક પોતાનું અસ્તિત્વ તો માનશે ને
જે મૂળ અસ્તિત્વ છે ત્રિકાળી ચૈતન રતન એને જાણ્યો નથી, ત્યારે ક્યાંક પોતાનું અસ્તિત્વ છે એમ તો માનવું પડશે ને. એ રાગ ને દ્વેષમાં અસ્તિત્વ મારા છે એમ કરીને માનશી. હા હા હા, બાયડી છોકરાને કુટુંબ ની તો વાત ક્યાંય રહી ગઈ. આ તો એની પર્યાયમાં થાય એની વાત છે. સ્ત્રી કુટુંબ પરિવાર દેશે તો એની પર્યાયમાં નથી, એના દ્રવ્યમાં તો નથી, પણ એની પર્યાયમાં આ તો ચીજ નથી. હા હા હા, આમ આકરો લાગે. આ તો નિશ્ચયની વાત, નિશ્ચય એમ કહે બાપુ. નિશ્ચય એટલે સત્ય, પરમ સત્ય સચિદાનંદ પ્રભુ, પરમ સત્ય પ્રભુ અંદર સત સાહેબો, અનંત અનંત ગુણના રતનથી ભરેલો રત્નાકર, રત્નાકર પ્રભુ, રત્નનો આકર દરિયો. એવી ચીજને નથી જાણતો, પોતાની આવી ચીજને નથી જાણતો, તેથી તે રાગ દ્વેષ પંચપાપને પોતાના કરે છે. ક્યાંક પોતાનું માન મોટું પડશે. સમજાણું થાય? તેથી તેથી સમજાણું કે પોતાના સ્વભાવને જાણતો નથી, તેથી તેથી તે કારણે તે દયાદાન વર્ત ભક્તિના આદિના પરિણામને પોતાના કરે. જે મહાપ્રભુ અસ્તિત્વ છે દરેક વસ્તુ એને પડખે ચડ્યો નથી, એને પડખે ગયો નથી, અને આ પડખે ચડી ગયો છે. જેને પડકે ચડ્યો એને પોતાને માનશે. એથી તેમનો કરતા થાય છે, જેથી તે પોતાના કરે છે, પોતાને જાણતો નથી, તેથી તેને પોતાના કરે છે, તેથી તેમનો કરતા થાય છે. એવી ટૂંકી ભાષા રતન ભર્યા છે અમૃતનગર આચાર્ય તો. આહા, ભરત ક્ષેત્રમાં ગજબ ટીકા કરી છે. બસ ને એક આશી આવશે.